નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી વિનોજના કે હાલના મુખ્ય સમાચાર પર રાજકોટ કોર્પોરેશન કચેરી ખાતે વાલ્મીકી સમાજ દ્વારા સફાઈ કામદારોની ભરતી અંગે ચાલી રહેલા ઉપવાસ આંદોલન દરમિયાન આજે લોહીની બોટલ સાથે વિરોધ પ્રદર્શનનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ભરતીની ઉગ્ર માંગ ઉઠાવી હતી. રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે સફાઈ કામદારોનો વર્ષોથી જે પડતર પ્રશ્ન ભરતી બાબતનો છે તે પ્રશ્ને પૂજ્ય ચિમનાજી બાપુના અધ્યક્ષસ્થાને 3 દિવસના પ્રતિક ઉપવાસ સાથે આ આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી આ રાજકોટ મહાનગરપાલિકામાં એક પણ સફાઈ કર્મચારીની ભરતી કરવામાં આવી નથી અને અત્યાર સુધી સફાઈ કર્મચારીની ભરતી બાબતનો બેકલોગ મેન્ટેન કરવામાં આવ્યો નથી. જ્યારે જ્યારે યુનિયનો તેમજ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ સમાજને લોલીપોપ જ આપવામાં આવે છે. આથી સમગ્ર સમાજ દ્વારા આ મહાઆંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આ 3 દિવસના પ્રતિક ઉપવાસ સાથે તારીખ 14ના રોજ સફાઈ કર્મચારીઓ, યુનિયન લીડરો અને આગેવાનોનું લોહી એકત્રિત કરી લોહીની બોટલ સાથે વિરોધ પ્રદર્શન કરાયેલ. આખા રાજકોટ શહેરના કામે સફાઈ કામદારો 1 દિવસની માસ સીએલ પર જશે અને સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરતા અંદાજીત 4,500 કર્મચારીઓ પણ આ દિવસે સફાઈ કામગીરી સજ્જડ બંધ રાખશે અને એ જ દિવસે આ બધા કર્મચારીઓ, યુનિયનના લીડરો, સમાજના પટેલો અને આગેવાનો સવારે 10 વાગ્યે પૂજ્ય ચિમનાજી બાપુની આગેવાનીમાં હોસ્પિટલ ચોક પાસે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને પુષ્પગુચ્છ અર્પણ કરી આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે જુબેલી બાગ પાસે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અકીલા પુષ્પગુચ્છ અને વંદન કરી આશીર્વાદ લઈ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે છાવણી પાસે ભેગા થઈ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી. તે પછી પણ આ નિર્ભરતંત્ર જાગશે નહીં તો નજીકના દિવસોમાં આત્મવિલોપન અને મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે કે જેમણે છેલ્લા 25 વર્ષથી સફાઈ કર્મચારીઓની ભરતી નથી કરી અને આ દલિત સમાજના કર્મચારીઓ પર ગંભીર ગુનો ગણાય તેવું કૃત્ય કર્યું છે તેવા કર્મચારી પર જેમાં કમિશનરથી લઈને સોલિડ વેસ્ટના જવાબદાર અધિકારીઓ પર ફોજદારી દાખલ કરવામાં તાકીદે લખી આપવામાં આવશે અને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. આજે સફાઈ કર્મચારીઓની આજે વસ્તીના વિસ્તારને વિકાસને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનની અંદર ઘટ હોવા છતાં પણ સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં નથી આવતી એ મોટામાં મોટું એક શોષણ રીતે શું છે આ મોટામાં મોટું દુઃખજનકની વાત છે. આગળની રણનીતિ એવી છે કાલે અમે એક આક્રોશ રેલી કરીએ છીએ અને સફાઈ કામદારીઓને ઠપ કરીએ છીએ. લોહીનો બાટલો આપીને કમિશનર સાહેબશ્રીને અમે દેવા આવ્યા તો કમિશનર સાહેબશ્રી અમારી જે લાગણીને માંગણીને વાચા આપવા વગરના પોતે ત્યાંથી નીકળી ગયા અને અમારી સાથે આ રીતે એક ભેદભાવભર્યું વલણ કર્યું છે. જે અત્યારે મેયર સાહેબશ્રીને જે વાત કરવામાં આવી કે ભાઈ અમને કર્મચારીઓને જે અત્યારે માસ્ક, ગ્લોવ્સ તેમજ એમાં જે સાવેણા છે જેના સાધનો જે છે એ સફાઈની કામગીરી રેનકોટથી માંડીને બૂટ ચપ્પલથી માંડીને કોઈ વસ્તુ અમને આપવામાં આવતી નથી. આ બધાએ ઉપરથી જે અધિકારીઓ અને પદાધિકારીઓ મલાઈ કરીને ખાઈ જાય છે અને જે કેટલા કરોડોનું બજેટ આવે છે, કેટલા લાખનું બજેટ આવે છે. આજની તારીખે જે રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનનું અવડું મોટું જ્યારે કરોડો રૂપિયાનું જે બજેટ બહાર પાડવામાં આવ્યું એ બજેટની અંદર એક પણ સફાઈ કર્મચારીઓના નામનું કોર્પોરેશનમાં એક પણ બજેટ ફાળવવામાં નથી આવ્યું વાલ્મીકી સમાજના નામનું. એ મોટામાં મોટું શરમજનક અને દુઃખજનક નથી વાત તો આપણે એનાથી વિશેષ શું કહી શકીએ કે આજે મુખ્યમંત્રીશ્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ સાહેબનું આ શેર છે, નિવાસસ્થાન છે, આ સ્થળ છે અને અમે એના બધા મત વિસ્તારના બધા કાર્યકર્તાઓ અને આગેવાનો પણ છે. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.